સૌથી પહેલા તો રુઝાન ખંભાતા કે જેઓ સામાજિક કાર્યકર છે તેમનું સ્વાગત કરું છું. રુઝાન મેડમ, જે રીતે ક્યાંક આખી આ ચર્ચાએ જોર પકડ્યું છે અને ખાસ કરીને લંપટ નિત્યાનંદ માફી માંગવાની જગ્યાએ, અફસોસ કરવાની જગ્યાએ, બળાત્કારનો આરોપ છે, આવા વિડીયો અપલોડ થાય છે યુટ્યુબ પર, સેક્સકાંડના એક વિડીયો સામે આવી ચૂક્યા છે અને અત્યારે પણ બળાત્કારનો આરોપ છે. બે બે છોકરીઓ અત્યારે લાપતા હોય અને એક છોકરી તો તેમાં પણ માતા પિતાથી પણ વિરુદ્ધ થઈ ગઈ હોય, એવું તો શું કરી નાખ્યું છે? અને ત્યારે જો અનુયાયીઓને કંઈ થયું તો હું જોઈ લઈશ, આવા પ્રકારેનું નિવેદન કરતો વિડીયો આજે સામે આવ્યો છે. અને ડીપીએસ શાળા સાથે પણ ક્યાંક સાંઠગાંઠ હોવાની પણ વાત અત્યારે ચર્ચામાં છે. આપણે અગર જોઈએ તો એમનો પહેલાથી વલણ, કારણ કે થયું તું શું કે જ્યારે અમે ગયા હતા સર્ચ માટે બાળકોની, ત્યારે જોયું હતું કે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ, એ લોકોની સ્ટ્રેટેજી છે. જી, જસ્ટ થોડું કહી દઉં, કારણ કે એઝ બીંગ ઇન્વોલ્વડ, કે જ્યારે સર્ચ થઈ ફ્રાઈડે, આ લાસ્ટ ફ્રાઈડે, એ પહેલાં દસ દિવસ પહેલાં આ મા બાપ ત્યાં ગયા હતા પોલીસ સાથે, અને એ લોકોને 4 કલાક ગેટની બહાર ઉભા રાખ્યા હતા. દિવસના ટાઈમે ગયા હતા તો બી એ લોકોની ત્યાં આશ્રમની એટલી દાદાગીરી છે કે 4 કલાક ગેટની બહાર ઉભા રાખ્યા અને પછી 8 કલાક અંદર પ્રોસેસો કરી. પહેલાં તો કોઈ બાળકો જ નથી, પછી જ્યારે બધું પ્રેશર આવે ને બધું આવે એટલે 8 કે 10 કલાક પ્રોસેસો કરી, અને જે મોટી બાળકી હતી જે 18 વર્ષ પ્લસ હતી એનું પેલો કંઈક વિડીયો બતાવી દીધો કે એને આવું નથી, અને જે લોકો બે નાના હતા એ લોકોને જખ મારીને આપવા પડ્યા, કારણ કે નાના બાળકો હતા, બરોબર છે? એટલી એ લોકોની દાદાગીરી હતી. જ્યારે ફ્રાઈડે સર્ચ થઈ તો લેટસે અમે નક્કી કર્યું કે ગાંધીનગરથી નીકળ્યા, બધું જે આખા ડોક્યુમેન્ટેશન પરમિશન બધું લઈને અમે 7:45 ગાંધીનગરથી નીકળ્યા કે 9 વાગે આપણે ત્યાં મળશું બધા પોલીસને બધા. અમે ત્યાં 9:15 પહોંચ્યા, અમારી પહેલા ત્યાં આશ્રમના બે લોયર, આશ્રમ થકી બે લોયર ઉભા હતા. એનો મતલબ શું છે? એનો મતલબ એવું હતું કે કંઈક લીક થયું હતું પહેલો પોઈન્ટ. હવે જ્યારે અમે ત્યાં ગયા ત્યારે દાળાઓ બંધ, રાતના 9:15 થયા હતા, ઓકે ફેર ઇનફ, રાતે તો તાળાઓ બંધ હોય એવું માનીએ છીએ, ભલે દિવસે આટલા નાટક કરો. એટલે એ લોકોની જે સ્ટ્રેટેજી છે એ સમજાવવા માંગુ છું. પછી એવું થયું કે આ લોયરોએ અંદર એન્ટ્રી ના કરી, આ પેપર ને પેલા પેપર ને આમ જોઈએ ને તેમ જે દુનિયાભરના નાટક કરીને કલાક બગાડ્યો અમારો. પછી લોયરે હા પાડી, કારણ કે હવે કોઈ ચોઈસ નહોતો, કારણ કે બધા પેપર્સ તો પરફેક્ટ થઈને ગયા હતા. તો લોયરે હા પાડી તો આશ્રમ વાળા કે ના અમે નાલાવ કરીએ. મેં કહું આ તો જ થઈ ગઈ, કલાક લોયરે બગાડ, હવે આશ્રમ વાળા કે એને થોડું સમજવાનું, લોયરે કહ્યું હવે જવા જ દેવા પડે. પછી નાટક કર્યા, કારણ કે અમારી જોડે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન ને ચેરમેન એમના બે ટીમ મેમ્બર, ચેરમેન હેઝ જ્યુડિશિયરી, સિવિલ જ્યુડિશિયરી રાઇટ્સ હોય એ લોકો પાસે, રાઈટ? એટલે એક જઈને ઇન્ટરોગેટ યા ઇન્કવાયરી કરી શકે એવા રાઇટ્સ હોય એ લોકો પાસે. તો કે અમે ખાલી ચેરમેનને આવવા દઈશું. પછી દલીલ કરી તો કીધું કે અમે ખાલી કમ્પ્લેનન્ટને આવવા દઈશું. મેં કહું ભાઈ કમ્પ્લેનન્ટ જાય તો જોડે માં તો જાય કે ના જાય? કમ્પ્લેનન્ટમાં તો માં બી ખરી કે નહીં? મેં કહું લે કમ્પ્લેનન્ટ, બે બે નામ થોડી કમ્પ્લેનમાં જાય, હસબન્ડ ને વાઇફ તો જાય. એ બી ના પાડી, છેલ્લે તાળું તોડવું પડ્યું એઝ પર લો અને અંદર ગયા. હવે એ લોકોની આખી સ્ટ્રેટેજી તમને એટલા માટે કહું છું, કારણ કે એ લોકોની સ્ટ્રેટેજી જ ગાળો આપવાની. જી જી. અને ગાળો તો આપે, જોડે એટલા ચીખે ચિલ્લાવે, અમે તો કઈ કરીએ નહીં, બરોબર? પણ એ લોકો એટલા ચીખે ચિલ્લાવે કે જે નાના બાળક હોય ને, બટ ને જેમ કે હું મધર છું, એમની ગાર્ડિયન છું, અને ચીખું ચિલ્લાવે તો નાનું બાળક તો રડે ને કે મારી માને અમારા ગાર્ડિયનને શું થઈ ગયું. જી. તો અમારી પણ દોષ આપે કે જો તમારી લીધે લોકો રડે છે. પછી હજી તો અંદર ગયા તો શું કહેવાય, એ લોકો એવી સ્ટ્રેટેજી ફરી કરી એ લોકોની, તો કારણ કે એ લોકો પાસે તો ટાઈમ જ ટાઈમ હતો, પહેલાથી ખબર બી હતી, અને બાકી 2 કલાક અમને બહાર ફિલ્ડિંગ કરાવી હતી એટલે બધી સ્ટ્રેટેજી તૈયાર હતી. એટલે પછી એ લોકોને ઓબ્વિયસલી ખબર હતી કે ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે હવે પેલો પૂછશે રજીસ્ટર બતાવો, ના તો રજીસ્ટર તો કશું બતાવ્યું નહીં, રાતનું બહારનું કાઢીને ઠીક છે. પણ હવે બાળકીઓનો બોલાવો, હવે અમે શું કર્યું, તો પહેલાથી જે કમ્પ્લેનમાં 14 બાળકીઓનું નામ લખ્યું હતું, કારણ કે ખબર હતી કે આ બાળકીઓ, કારણ કે જે આપણી જેમને કમ્પ્લેન કરી છે તેમ પહેલા સેક્રેટરી હતા એટલે એમને ખબર છે કે આ શું થઈ રહ્યું છે બધું, જે બી ડિટેલ્સ, રાઈટ? લેટ અસ નોટ ગેટ ઇન ટુ ધેટ. તો એ 14 બાળકીઓના નામ લખ્યા હતા, હવે લાઇનસર બધી બાળકીઓને મોકલાઈ, અને હવે પેલા લોયરો બી બેસી ગયા. હવે સાહેબ આવું કેવું હોય, આપણે ઇન્કવાયરી થાય કે જે લોયરો બી બેસે? એટલે આ તો હદ હતી, પણ ચલો એ બી કરવા દીધું, કારણ કે સી અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે અમારે કંઈ ઝઘડા નહોતા કરવા, અમારે અમારું કામ કરીને બાળકીઓને બચાવવાનું હતું. હવે શું થયું, આ સ્ટોરી સાંભળવા જેવી છે. ઇનિશિયલી એ લોકો શું કરે, જે ડિવોટી હોય ને, 8-10 ડિવોટી હતા, એમાં 2 જેન્ટ્સ હતા, બાકી લેડીઝ દેખાતી હતી. તો એ ડિવોટીઝ ને પોતાની બાળકીઓને એને હાજર કરી દીધી. એટલે પેલો તો કે હા આઈ એમ વેરી હેપી બટ નેચરલ. પછી અમારા જે પેલા હતા જે કમ્પ્લેનન્ટ એને કહ્યું, એક એક્ઝામ્પલ આપું, પિંકી નામ આપું, રાઈટ? એ નામ બીજું છે, મને અત્યારે ઓન રેકોર્ડ પિંકી કહું.
પિંકી ને બોલાવો. તો એ લોકો કોઈક બાળકી નોટિસ કરી દીધી કે આ પિંકી છે. એટલે પેલા કમ્પ્લેનન કે આ તો પિંકી નથી, હું તો ઓળખું પિંકી ને, ભલે મારી દીકરી નથી પણ હું ઓળખું કારણ કે મેં આશ્રમમાં કામ કર્યું છે. તો બે વાર કહ્યું પિંકી છે, પિંકી છે, પેલા ના પાડી, પછી ખબર પડી ઓરિજિનલ નેમ પેલી બાળકીનું જુદું હતું. એટલે આ કહેવાનો હેતુ શું છે? કહેવાનો હેતુ એ જ છે કે પહેલાથી આ લોકોએ દાદાગીરી કરી છે, એ લોકો પર કોઈક તો હાથ છે, તો આપને તમને ને મને ખબર છે. ના તો અત્યારે આ નિત્યાનંદ ભાઈ બી અંદર હોય આશારામ ભાઈ ની જેમ, બાપુ ની જેમ, બરોબર છે? એટલે કોઈક નો તો હાથ છે, નક્કી વાત થઈ ગઈ. પણ એટલી એટલી દાદાગીરી કરી, ઘણી વાર તો પેલું શું તપેલી ચા કરતા તપેલી ગરમ કે જે કહેવાય એવી સીન હતો ત્યાં. અને ગાળો તો એવા, એટલે હવે ખબર પડી મને થયું કે આ ડિવોટી ને ગાળો કેવી રીતે આપે અંગ્રેજીમાં પાછી મસ્ત વાલી, કારણ કે એ લોકોને ઇંગ્લિશ ને માણવાની હિન્દી આવડે, એને ઇંગ્લિશ તો બોલ્યા કરે ફાટ ફાટ, એ લોકોને ડફોડ એવું લાગે કે અમને નહીં ખબર પડે, અમે કઈ ગાંડા છીએ, અમને ખબર પડે, પણ આપણે શી જરૂર બતાવવાનું આપણું ગેર. હવે એ લોકોને એટલે આજે એ લોકોની સ્ટ્રેટેજી છે ને પાછા મને શીખવાડે, કારણ કે એ લોકો શું કરે. આને હવે બ્રેન વોશિંગ ની વાત કરું, તમે જે વાત કરો, યસ, હા, પોતાના માતા પિતા ની અત્યારે ક્યાંક વિરોધ થઈ ગયા, હવે બ્રેન વોશિંગ ની વાત કરું, આઈ વિલ જસ્ટ કમ ટુ ધેટ. હવે જેને કે એક્ઝામ્પલ મને બી બ્રેન વોશ કરે કે કુછ દિન હમારે યહાં ડીજીપી બેંગ્લોર કે ડીજીપી કી બેટી ભી કી બેટી કે બેટા કુછ યે ગુરુકુલ મેં હૈ, તો કહે કે હમારે વો ભી આયે થે કુછ દિન પહેલે, તો ઉનકો દો ઘંટે નહીં તીન ગાડીઓ મેં આયે થે, તો ભી દો ઘંટે બહાર ખડા કિયા થા. મેં કહું ભાઈ તને હું જ મળી તો તારી સ્ટોરી સમજે કે ડીજીપી આયે, દે વોન્ટેડ ટુ શો કે ધેર સો પાવરફુલ. એ લોકો અમને ડફોડ સમજે છે કે અમે તો કોઈ ડીજીપી ની ગાડીઓ જોઈ જ ના હોય. હવે એ લોકોનું બ્રેન વોશ ની ટેકનિક આપો. બ્રેન વોશ એ લોકોનું સામ ડામ ડન ભેડ વાળું હોય. જે સ્ટોરીઝો આવી છે બહાર, સ્ટોરીઝો એવી આવી છે કે હા, એક મિનિટ, એક બીજી વાત કહેતા ભૂલી ગઈ, સોરી. પછી એ લોકો ત્યાં એ પતાવી દઉં, જયારે ઇન્કવાયરી ચાલે ને તો પેલી ચીસા ચીસ કરે, યા એકાદ છોકરી બેવાનના નાટક કરી દે, પછી કંઈક હાથાપાઈ થઈ ગઈ, પછી અમને પેલા સીડબ્લ્યુસીના ચેરમેનને ઇન્કવાયરી કરવાના દે, એટલે પછી કંટાલીને અમે ઓબસ્ટ્રક્શન, એટલે કહ્યું કે હવે આ ઓબસ્ટ્રક્શન ઓફ ડ્યુટી થઈ રહી છે, અમને ડ્યુટી નથી કરી દે, એટલે અમારે બહાર આવવું પડ્યું. એટલે આવી રીતે અમને ઇન શોર્ટ એવું કર્યું કે બહાર આવવું જ પડે, કશું હેલ્પ ના કરે, કોઈ કોઈ એ ના કરે. કમિંગ બેક ટુ તમારો જે બ્લેક, અરે શું કે બ્રેન વોશની વાત કરું, બે પોઈન્ટ બ્રેન વોશમાં બતાવી દઉં છું. સૌથી પહેલા તો આ લોકો આ બાળકોને પોતાના શોરૂમ તરીકે વાપરતા હતા. કઈ રીતે? એક્ઝામ્પલ આપો કે બતાવે કે આ બાળકો આમ જો બ્લાઇન્ડ ફોલ્ડર હોય, એટલે લોકોની ત્રીજી આંખ મેં ખોલી દીધી છે, એટલે આમ બ્લાઇન્ડ ફોલ્ડર છે તો બી વાંચી શકશે. હવે થયું શું કે બાળકો વાંચી નહોતા શકતા, પણ બાળકોને ભૂખ્યા રાખે, ટોર્ચર, મેન્ટલ ટોર્ચર, ફિઝિકલ ટોર્ચર. ફિઝિકલ ટોર્ચર કઈ રીતે કરે? એક એ લોકો ટચ નહીં કરે બાળકોને. એક બાળકને કે તું આને માને આને કહે, કારણ કે એને એને આવડ્યું ને, એને ગુરુનું નામ બગાડ્યું ને, એને ગુરુ ધ્રોહ કહેવાય કે ગોડ નોઝ બધા એવા વડો કર્યા હતા, ભૂખ્યા રાખે, સુવા ના દે, નહીં ઝઘડા ની ખાસ મરાવે, તું આને થપ્પડ માર, તું આને થપ્પડ માર. એટલે આ રીતે બાળકોને ફિઝિકલ ને મેન્ટલ ટોર્ચર કરી દે. એટલે એનાથી શું થાય કે હવે બાળકને કહે, એટલે પછી કહે, પછી એટલે બાળકને ખબર પડે કે અગર હું જુઠ્ઠું બોલ, એટલે હું સાચું બોલું છું તો મને માર પડે છે. કારણ કે આ બાળકો તો એ લોકોનું શોરૂમ, કારણ કે આ જ બાળકો બતાવે આમ કરીને, પછી શું કરે એ લોકો, બાળકો ચીટિંગ કરે, નીચેથી વાંચે, સમજી ગયા ને તમે? બ્લાઇન્ડ ફોલ્ડ કરી હોય પણ નીચેથી વાંચે, એટલે બધા થાય વાહ ફેન્ટેસ્ટિક, પેલો સ્વામી કહે ધે ડુઇંગ ફેન્ટેસ્ટિક, ધેર થર્ડ આઈઝ ઓપન, આમ તેમ ઢેકડું પૂછડું કરે. અને એટલે લોકો જુએ કે બાળકો તો જુઠ્ઠું ના બોલે ને, એટલે એમ થાય કે ના ના આને શીખવાડ્યું. એટલે જે તમે અત્યારે બધા વાત કરતા હતા ને, આ રીતે બેવકૂફ બનાવતા હતા. એટલે ડોન્ટ બી એન એની ઇમ્પ્રેશન કે બધાની થડાઈ ખુલી ગઈ હતી અને બધા કઈ લાલ પીલા લીલા કલરો ચેન્જ થતા હતા, કશું જ થતું નહોતું. આ જેમ જેમ આપણે અહીંયા બ્લાઇન્ડ એસોસિએશન વાળાએ ના કહી દીધું કે કશું બશું થતું હતું નહીં, અમે તો કાઢ્યા એ લોકોને, એવી રીતે પણ ત્યાં એ લોકોને કંટ્રોલમાં હતા બાળકો. હવે બાળકો કેવી રીતે કંટ્રોલમાં આવે? બે રીતે કર્યા હતા. એક તો આવી રીતે પોતે ટોર્ચર કરે, બીજું જે એકદમ કુમલા મનના બાળકો, કારણ કે અમે રેપમાં બી જોયું છે, મા બાપને મારી નાખીશ ને મને પોતે, સાહેબ એવો કહ્યું મને કોઈક એક જણાએ, અમે આવું બધું ચાલતું શીખાય, આ તો મને કાલ ભૈરવનો શ્રાપ. એટલે આવું બી કરે, હવે એને ખબર નહીં કે ભાઈ હું થોડું નાનું બાળક છું કે કાલ ભૈરવ શ્રાપ થી ગભરાઈ જવાનું છે. શ્રદ્ધાની અંદર પણ, એટલે એ બાળકોને એવું કે તારા માતા પિતા મરી જશે, તું આ આની આમ બહાર જશે તો આમ તેમ, એટલે બિચારું નાનું બાળક, બીજા અંતર તો કેવી હાલત હોય બિચારાની. એટલે બધું આ કરે, અને એટલે આ લોકોની હાથડી આટલા વર્ષોથી ચાલે છે અને લોકોને થાય કે ફેન્ટેસ્ટિક.